સુરત જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાનું ચિંતાનું વિષય હોય તેમ કહી જિલ્લા પંચાયતના વિપક્ષી સભ્ય દર્શન નાયકે કલેક્ટરને જિલ્લા વિકાસ અધિકારી શિક્ષણ સચિવ અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સુરત જિલ્લા પંચાયતના વિપક્ષી સભ્ય અને ખેડૂત અગ્રણી દર્શન નાયકે સુરત જિલ્લા કલેક્ટર શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ અને જિલ્લા વિકાસ અધિકારીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આશરે 10,000થી વધુ બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે, જેમાં ખાસ કરીને 84 ઓલપાડ કામરેજ પલસાણા બારડોલી જેવા વિસ્તારોમાં બાળકોની સંખ્યા ઘટવાનું પ્રમાણ વધ્યું છે. આ વિસ્તારમાં ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવી ન જોઈએ અથવા તમામ પ્રકારની ચકાસણી વગર મંજૂરી અપાય છે તો તેની સમગ્ર તપાસ થવી જોઈએ. ઘણી શાળાઓ ગેરકાયદેસર રીતે નોંધણી વગર જ ચાલે છે, જ્યારે આ ચોંકાવનારા અને આંખ ઉગાડનારા સમાચાર છે. સર્વ શિક્ષા અભિયાનની વાતો કરાય છે ત્યારે પ્રવેશોત્સવ જેવા ઉત્સવો ઉજવાય છે તો પછી આટલા બધા બાળકો ડ્રોપ આઉટ કેમ થાય છે? શું પાયાના શિક્ષણ પ્રત્યે સરકાર ઉદાસીન છે? શું શિક્ષકોમાં નિષ્ઠાનો અભાવ છે? યા તો શિક્ષકોને શિક્ષણ સિવાયની પ્રવૃત્તિમાં જોતરવામાં આવે છે? સાચું કારણ શોધીને સવેડા નક્કર પગલા લેવાય તેવી અરજી તેઓએ કરી હતી. સુરત જિલ્લામાં સુરત જિલ્લા પંચાયત પ્રાથમિક શાળા સંચાલિત શાળાઓમાં લગભગ 908 જેટલી સંખ્યામાં શાળાઓમાં બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આરો અને યુવી પ્લાન જેવા નાખવામાં આવ્યા હતા. એની પાછળનો હેતુ એ હતો કે બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે, પરંતુ રાજ્ય સરકારે સીધી એની ફાળવણી કરીને એને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ પણ ત્યાંની રાજ્ય સરકારે એક એજન્સી નિમી લીધી. દર 3 મહિને 1 વખત એને રિપેર કરવામાં આવે, એટલે આખા વર્ષમાં 4 વખત રિપેર કરવામાં આવે, પરંતુ એ પણ ફક્ત એમ જ બતાવવામાં આવે છે કાગળો ઉપર. અને એ પ્રકારના લગભગ 50% જેટલા આરો પ્લાન્ટ આજે બંધની સ્થિતિમાં હાલતમાં છે. રાજ્ય સરકારે કરોડો રૂપિયાનો આંધણ કર્યા પછી પણ લોકભાગીદારીથી કર્યું હોય કે કોઈ ડાટા દ્વારા કર્યું હોય, પરંતુ આજે એ હાલત આરો પ્લાન્ટની બહુ ભયંકર બિસ્માર હાલતમાં આજે પાણી બંધ છે. આના કારણે વિદ્યાર્થીઓને પણ શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. વધુમાં શિક્ષણને લગતો બીજો એક જ મુદ્દો છે જે બાળકોને અપાતી ટ્રાન્સપોર્ટ ફેસિલિટીનો. દૂર અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં પ્રત્યેક ગામોમાં શાળાની સવલત નથી હોતી અને બાળકોને 3-4 કિલોમીટર દૂરની શાળામાં અભ્યાસ કરવા જવું પડે છે, આવા બાળકોને નિયમ અનુસાર ટ્રાન્સપોર્ટ 1-3 કિલોમીટર દૂરના વિસ્તારો માટે ફેસિલિટી સગવડના 400 રૂપિયા આપવામાં આવે તેવી માંગ કરી હતી. પ્રાથમિક શાળાઓમાં કોઈ પણ પ્રકારનું સમિતિ પણ કાગળ પર બનાવવામાં આવી છે, આ બધું કાગળો ઉપર જ કામગીરી કરે છે. અને અનુસંધાનમાં મેં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ સચિવ શ્રી, કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીને માંગણી કરીશ કે સુરત જિલ્લામાં છેલ્લા 4 વર્ષમાં લગભગ 10,000 જેટલા બાળકોની સંખ્યા ઘટી છે. આ ડ્રોપ આઉટ રેશિયો ઘટવાનું કારણ લગભગ જિલ્લામાં 150 જેટલી જગ્યાઓ શિક્ષકોની ખાલી છે. આજે છેલ્લા 6 મહિનાથી 2018-19માં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 200 જેટલા ઓરડાઓ, 200 જેટલી સેનિટેશનો, 280 જેટલા કમ્પાઉન્ડ વોલ અને બાળકો માટેના પણ 80-100 જેટલા સેનિટેશનના કામો આજે અધૂરા છે. એક પણ પ્રકાર રૂપિયાની ગ્રાન્ટ મળી નથી. આ બહુ ગંભીર બાબત છે. વિદ્યાર્થીઓ માટે પણ ટ્રાન્સપોર્ટેશન નામની સબસિડી પણ આપવામાં આવે છે. આ લગભગ 7,000 જેટલા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. 1-3 કિલોમીટરના અંતરે જે વિદ્યાર્થી લાવવામાં આવે છે અને 400 રૂપિયા પર વિદ્યાર્થી દીઠ શાળાના આચાર્યના ખાતામાં એ જમા થાય છે અને એ કોન્ટ્રાક્ટર મારફત એ રકમોની ચૂકવણી થાય છે. આમાં લગભગ 1.5 મહિને રાજ્ય સરકાર જિલ્લા પંચાયતને અને જિલ્લા પંચાયત સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 27 લાખ રૂપિયા જેટલી રકમ પ્રાથમિક શાળાના આચાર્યના ખાતામાં જમા થાય, પરંતુ એમાં કોઈ પણ પ્રકારનું ટેન્ડરિંગ કરવામાં આવતું નથી. એના કોઈ ગાડીઓમાં પણ કોઈ GPRSની સિસ્ટમ કે બીજા કોઈ રજિસ્ટર મેન્ટેન કરવામાં આવતા નથી. વિદ્યાર્થીઓને પણ જે બતાવવામાં આવે છે, બોગસ વિદ્યાર્થી બતાવવામાં આવે છે. આ તમામ પ્રકારની લાગણી અને માંગણી બંને બાબતની મેં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, માન્ય શિક્ષણ મંત્રી શ્રી, માન્ય શિક્ષણ સચિવ શ્રી, જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટરમાં લેખિતમાં માંગણી કરીશ કે સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષણ વિભાગના હિતમાં અને બાળકોના હિતમાં મુખ્ય આદિવાસી બાળકો આ શાળામાં ભણે છે
એના હિતમાં યોગ્ય તપાસ કરી પગલા લઈ શિક્ષણના હિતમાં પગલા લેવા માટે વિનંતી કરી છે. બ્યુરો રિપોર્ટ સુરત.